જોવા દેતો લાલુ દાદા, સમજો કોપી માર લો. મામુ સર આવ્યા, હવે મજા આવશે. મસ્કા સર તો એકલા મારે જ. અક્ષર આપીશ એની ઉપર તમારે ગીત ગાવાનું છે. બરોબર, પેલા છે ને ગગાશેઠ તમારો વારો, તમે છે ને ગ ઉપર થી ગીત ગાવ. ગોકુળ્યો રે ગોકુળ્યો, બુદ્ધિ વગર નો ગોકુળ્યો, કામ કરે ઊંધું એને ભાવે ખીચડી, ઈસે મારો નોકર ગોકુળ્યો. મારી પર હું કરવા ગીત ગાવ છો? એ ગોકુળ્યા, મને ગૌ ઉપર થઈ કે ગીત જ નથી યાદ થતું, તું યાદ થઈ ગયો તે ગાઈ નહીં છું. તારી પાડો હવે છે ને. લાલુ બાબા વાંડા લાગે મોટા ડોહા, તોય હજી કે મચકા લગન કરવા. અરે અરે લાલુ બાબા, મારું તમે મારું ગીત ગાયું મારતા નહીં. બકરી નો બો, તો બકરી ઉપર ગાઈ નાખું. બકરી બોલે બે બે બે, બકરી ને ચાર પગ હોય, બકરી ને બે પગ હોય, બકરી ને બે આંખ હોય. એ બકરી માર ઘરે બાંધી તમે જોઈ લીધેલ છે બધું હોય. હા તો જોઈને તે એટલા દી ગીત આવી ગયો. એ મારે તો તાળી પાડો. ઓ છે ને એક દાખલો ઘડી નાખી આપણે. એ મસ્કા સાહેબ, આયા ઢોલી નું કેમ મારા ઘેર આવી આવ્યા? એ ગગા શેઠ, આવા ભમકરા નો બોલાવવાના હોય કેમ પૂછું? હું પૂછું હવે આની કદા તો અનુભવ મારો એક ઝટકે મારી તો નાખે અને તમારો ભમકરો છે ને તડપાવી તડપાવી મારે. અને ગગા શેઠ, મને આની બહુ એલર્જી છે. મસ્કા સર, એમાં છે ને રાતે ગોકુળિયા છે ને કાચા પાકા બટેટા બાફી નાખ્યા ને એટલે ખવાય જાય. હવે બને કે ઓસા ખવાય, કોઈ દિવસ નો જોયું એમ જેમ ખાઈ જાવ તો શું થાય? બટેટા એક નંબર તીખા હતા ને એટલે ખવાય જાય. ભણકારો બોલાવે ને એટલે ગગા શેઠ આમ આંગળી ઉછી કરશે.
એટલે તમારે એને ઉભા કરીને બહાર મોકલી દેવાના. હા ગજેટ એમ કરશું, તમને એમ લાગે કે પ્રેશર આવશે તો તમારે એના હાથ ઉસો કરી નાખવાનો એટલે હું બંધ રાખો જાય પછી તમતાર તમારે. મગજ ઘડીક બંધ થઈ જાય ને કઈ ખબર જ ન પડે. 5-10 મિનિટ થાય પાછું મારા ભાન માં આવતા. મારે તો રોજ નું થઈ ગયું હવે, દિવસ માં 2-3 ફેરી તો 2 ભાન પડી જ જાવું ઘરે. તમે તો તેવાય ગયા છે એ બધું સંભાળ માં લે. હા તો કેવું પડે, રોજ રોજ તમે ભમકારા નાખો તે. હાલો હાલો હું એ શબ્દ લખાવું છું, હું લખવાની કેજો. તમારું ખોટું કટલું તમને ભણાવું કઈ યાદ જ નથી રહેતું. તો શું છે ઉભાઈ? આ છે ને અડધો ક છે, જોવો ખાલી એક લીટો એટલે ક બની જાય. હવે ક બની ગયો કોઈ બની ગયો ક. હા અને કેવાય અડધો ક હું અડધો ક. હા એમ કઈ આવડતું નથી ને કઈ ને. હા હવે બેરો બીજો એક શબ્દ લખાવો. હા હું લખી ક્યો આલો. હા યે ઓય બાબા ભાગો. ઓ નો એ મસ્કા સર કેવી આઈ ગયા, ક્યાં આવી ગયા. જવાબ આપતો છો ઈ માટે નહી, ભમકારા માટે નહી. કેવું છે? અમને તો કહેવાય ને તો અમી નો ભાઈ ભી. હા ના ગોકુભાઈ હાલો હું લખ્યું ઈ તો કહો તમે. ઊંટ ઊંટ લાગે ગુ રે. આમ ડોક છે, ડોક આમ છે, ખોટું બકરી લાગે બકરી. ખબર હોવી ને. મારો વાત તો બોલાવ્યો આખો રૂમ ખાલી થઈ ગયો એમ. આપડે શું હવા ખાવી? એ પણ ક્યાં ભૈયા ગયા હતા ગગા શેઠ બધા? તમે ક્યાં ભૈયા ગયા હતા? અમે 2 ભાન પડી જાય તમે. હવે ઈ તમારા ભમકારા થી 2 ભાન પડી જાય. મસ્કા સર મારો ભમકારો એવો ઝેરી નથી, ગગા શેઠ નો ભમકારો ઝેરી છે. પણ ભમકારો એ ભમકારો કહેવાય, ફૂટે એટલે ભાગવું જ પડે. ઈ વાત છે તો ગગા શેઠ ની લપમાં લપમાં કઈ હરખું ભણાતું નથી. હાલો હાલો થોડું ભણી લેવી. હાલો બીજો શબ્દ લખું છું, યાદ રાખજો શું છે. મને ખબર. નમસ્કાર સર,
એ તમને ને પૂછવાનો કે કાશે મને પૂછવાનો છે હું કઈ મસ્ત છે મસ્કા સર હા હા પૈવે લે આ કે છે મને ખબર છે તમને આવડે એમ કુકુર ભાઈ તો તમે કયો હા પાપા તંગ ન પા મસ્કા સર હા પતંગ ન પછી તો પાંચ લખ્યા પાંચ મસ્કા સર પછી કેતા લે ઓ હા પણ તમને પૂછ્યા છે પણ પણ મને ખબર છે કે કશે તમે હોય છે તો તમને બધું આવડે છે એમ કઈ હાથે રાખો ને લાલુ બાબા હવે તમે કયો એ મસ્કા સર પાંચ પાંચ કોકો મેને કીધું એટલે તમે જોઈને બોલ્યા મસ્કા સર હવે નથી રહેવાતું ઓ આ તો કઈ જોઈએ હું લખ્યું જોયું ને ભાઈ કીધું ત્યારે ભાઈ જાને અમથા મારા ભમકાનો વાક કાઢે